हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन धोरण 10 विज्ञान प्रकरण नंबर 6 जैविक क्रियाओं। गया लेक्चर नी अंदर आपणे चैप्टर नंबर 6 जैविक क्रियानो पहलो पोर्शन एटले के पोषण जे छे एनी संपूर्ण वात पूरी करी हती। लास्ट लेक्चर में आपणे पाचन तंत्र आखू विगत समझ्या हता। हवेना लेक्चर नी अंदर आपणे जैविक क्रियाओनो बीजो पोर्शन एटले के श्वसन એમના વિશે જે છે એ માહિતી મેળવશું। ક્લિયર? શ્વસનના લગભગ 3 કે 4 લેક્ચર થશે, ત્યાર પછી આપણે ત્રીજા પોર્શનની અંદર આગળ વધશું। ક્લિયર? આજના લેક્ચરની અંદર આપણે શ્વસનની કેટલીક જે છે એ બેઝિક માહિતી અને એમને લગતા 1-2 પ્રયોગો છે એ પ્રયોગો વિશે થોડીક ચર્ચા કરશું। તો શરૂઆત કરીએ। સૌથી પહેલો ક્વેશ્ચન થાય, શ્વસન એમની વ્યાખ્યા શું છે? खरेखर श्वसन की व्याख्या एवी है कि आप पोषण की अंदर एम लीधेलो जो खोराक है, पोषण की अंदर लीधेलो जो खोराक है, ये खोराक में ऊर्जा उत्पन्न करने जो क्रिया है, ये क्रिया ने अपने श्वसन कहे छे। चलो एकदम सिंपल व्याख्या थी, जुओ समझो व्याख्या शू कहे छे। हवे आपणे याद करो पाचन तंत्रनी अंदर कि भाई पाचन तंत्र जे छे एमनी अंदर खोराक जे छे ए आपणे क्यांथी क्यां गयो हतो, तो के मुखमांथी मुख गुहा, न्यांथी अन्नळी, न्यांथी जठर, पछी न्यांथी नाना आंतरडा, बराबर, પછી નાના આંતરડાના છેવાડા ભાગની અંદર જે પેલા રસાંકુરો હતા, એ રસાંકુરો પ્રવર્ધો જે આંગળીઓ જેવા હતા, એ પ્રવર્ધોમાંથી ખોરાક પહોંચી ગયો હતો ક્યાં? તો કે રુધિર કેશિકાઓની અંદર પહોંચી ગયો હતો। અને આ રુધિર કેશિકાઓએ ખોરાક પહોંચાડી દીધો ક્યાં? તો કે કોષની અંદર ખોરાક પહોંચી ગયો। હવે જો કોષની અંદર ખોરાક પહોંચી ગયો એટલે આપણે જે ખોરાક ખાધો છે એને બહુ નાના નાના ટુકડાઓની અંદર રૂપાંતર થઈ ગયો હશે। હવે આ કોષની અંદર આવેલા કેટલાક વિવિધ અંગિકાઓ જે છે, ખાસ કરીને આપણે વાત કરીએ કણાભસૂત્ર, આ કણાભસૂત્ર જે છે એ આ જે ખોરાક જે છે, ખોરાકના નાના નાના કણો જે છે, આ કણો ઉપર પ્રોસેસ કરશે। ખાસ કરીને અહીંયા જે કણો આવ્યા હશે એ કયા હશે? તો એ કણોની જો આપણે વાત કરીએ તો મેં તમને વાત કરી હતી કે ગ્લુકોઝ હોઈ શકે, પછી તો કે એમિનો એસિડ હોઈ શકે, ગ્લુકોઝ છે એમિનો એસિડ છે, આ ઉપરાંત સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચના કણો પણ હોઈ શકે, પછી ચરબી હોય તો ચરબીમાંથી ફેટી એસિડના કણો જે છે તમને મળતા હોય, ફેટી એસિડ પણ હોઈ શકે। આ બધા જે છે ને એ ખોરાકના બહુ નાનામાં નાના કણો થયા, આવા કણો જે છે એ કોષની અંદર પહોંચી ગયા હોય। હવે કોષની અંદર આ કણાભસૂત્ર જે છે એ શ્વસન પ્રક્રિયા કરશે, એનો મતલબ કે આ જે ખોરાકના કણો જે છે એ ખોરાકના કણોમાંથી ઉર્જા જે છે એ ઉત્પન્ન કરશે। કેવી રીતે ઉર્જા ઉત્પન્ન થાય છે એની વાત આપણે વિગતે કરશું, અત્યારે માત્ર મગજમાં એવું રાખીએ કે જે આ પાચન તંત્ર આખું પૂરું થાય અને એનાથી ખોરાક કોષની અંદર આવ્યો હતો, કોષની અંદર આ પ્રકારનો ખોરાક હતો, આ ખોરાક ઉપર કણાભસૂત્રએ પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરી। આ ઉર્જા જે છે એ એટીપીના ફોર્મમાં હશે, એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે હશે। તો આ ખોરાકમાંથી જે આ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્રિયા છે, આ ક્રિયાને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે શ્વસન કહીએ છીએ। એટલે ઉર્જા અહીંયા ઉત્પન્ન થાય છે, આપણે ચેપ્ટર નંબર 1ની અંદર વિઘટન પ્રક્રિયા એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર વાત કરી ગયા કે ભાઈ સંયોગીકરણ એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર વાત કરી ગયા કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉર્જા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય। તો જુઓ અહીંયા શ્વસનની પ્રક્રિયા જે આના ઉપર થાય છે, આમ જોવા જઈએ તો ગ્લુકોઝ, એમિનો એસિડ, સ્ટાર્ચ, ફેટી એસિડ,
આ તમે બધું જોવા જાવ ને તો આ બધા એક પ્રકારના રાસાયણિક પદાર્થો જ છે, બરાબર. ગ્લુકોઝ સૂત્ર C6H12O6 આ પ્રકારનું થાય, એવી રીતે આ બધા જ એક પ્રકારના કાર્બનિક સંયોજનો જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા ઘટકો એની અંદર રહેલા હોય. તો આ બધાની પ્રક્રિયા જ થાય, રાસાયણિક પ્રક્રિયા. તો શ્વસન જે છે એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે, અને એની અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય છે. આથી આપણે કહી શકીએ કે ભાઈ આ શ્વસન જે છે એ એક પ્રકારની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ચાલો, આટલી વસ્તુ અહીંયા ક્લિયર છે. જનરલી શ્વસનની પ્રક્રિયા જે છે એ દરેક પ્રકારના સજીવો કરતા હોય, નાના મોટા તમામ સજીવો જે છે, સૂક્ષ્મજીવોથી માંડી સૂક્ષ્મજીવોની તમે વાત કરતા હોય તો સૂક્ષ્મજીવોની અંદર પણ શ્વસન થતું હશે. વનસ્પતિઓ હોય તો વનસ્પતિની અંદર પણ શ્વસન થતું હશે. પ્રાણીઓ તમામ પ્રકારના, એમાં તો શ્વસનની ક્રિયા થતી જ હોય. એમ દરેક સજીવો હોય, કોઈ પણ સજીવ હોય એને શ્વસનની ક્રિયા જરૂરી છે. શા માટે? કારણ કે શ્વસનની ક્રિયામાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને દરેક સજીવને પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની આવશ્યકતા છે જ. માટે દરેક સજીવોની અંદર જે છે એ અહીંયા શ્વસનની ક્રિયા થતી હશે. શ્વસનની ક્રિયા જે છે એમાંથી જનરલી મોટાભાગના સજીવો એવા હશે કે એમની અંદર શ્વસનની ક્રિયાની અંદર એ ઓક્સિજન વાયુ જે છે એમનું ગ્રહણ કરતા હોય. કેટલાક સજીવો છે એમને બાદ કરતા, એ સ્ટાર છે અહીંયા હું કરું છું, ઓક્સિજન વાયુ દર વખતે હોવો જોઈએ એવું જરૂરી નથી. હા, એક વસ્તુ ફિક્સ છે કે શ્વસનની ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય જ છે, થાય જ. ઓક્સિજન વાયુ મેળવવો જરૂરી નથી, પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ શ્વસનની પ્રક્રિયાને અંતે જે છે અહીંયા ઉત્પન્ન થશે. ઓક્સિજન વાયુ જે મેળવવાની ક્રિયા જે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગુમાવવાની જે સમગ્ર પ્રોસેસ છે, આ પ્રોસેસને આપણે શ્વાસ અને ઉચ્છવાસ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. શ્વાસોચ્છવાસ. ચાલો, કમ્પ્લીટ. ઓક્સિજન વાયુ મેળવવો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢવો. જો આપણે અહીંયા પ્રવૃત્તિ જોઈએ કે શ્વસનની ક્રિયાને અંતે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર નીકળે છે, એમના આધારે એટલી એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. જુઓ, હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એ આપણને ખબર કેવી રીતે પડશે? તો એવું કોઈક તમે સંયોજન લ્યો કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ રિએક્શન થાય એટલે તરત જ એની અંદર કઈ પ્રકારનો ફેરફાર થયો હોય, ફેરફાર તમને જોવા મળે. તો એવો એક આપણી પાસે પદાર્થ છે, એ પદાર્થ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2, ચૂનાનું નિતર્યું પાણી અથવા આપણે કડી ચૂનો કહીએ. જેવો આમ જોવો જોઈએ તો આ જે છે આમ ટૂંકમાં સફેદ ટાઈપનો કે રંગવિહીન ટાઈપનું આવવાનું પાણી હોય, ચૂનાનું પાણી આપણે જોયું છે, બરાબર. હવે આ જેવું કાર્બન ડાયોક્સાઇડ વાયુના સંપર્કમાં આવશે એટલે તરત જ આ જે દ્રાવણ જે છે એ દ્રાવણનું રંગ જે છે એ દૂધિયો થઈ જશે, બ્લુ ટાઈપ જે છે એ દ્રાવણ થઈ જશે. તો આપણે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશું અને જો ત્યાં આસપાસ આપણે ક્યાંક આ ચૂનાના નિતર્યું પાણીનું દ્રાવણ રાખીએ અને એની અંદરથી ટૂંકમાં એનો રંગ જે છે એ દૂધિયો થાય, તો સમજી લેવાનું કે ઉચ્છવાસ જે છે એમના માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર નીકળેલો હશે. ક્લિયર? ચાલો, એના માટે આપણે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિમાં આપણો હેતુ શું હશે ભાઈ? કે ભાઈ ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે, આવું આપણે સાબિત કરવાનું છે, એ આપણો હેતુ થયો. કમ્પ્લીટ? ચાલો, ત્યાર પછી સાધનો કયા જોશે? સાધનોની વાત કરીએ તો બે કસનળીની આવશ્યકતા હશે, બરાબર. બે કસનળી છે. ત્યાર પછી પિચકારીની આવશ્યકતા પડશે, બરાબર. ચાલો, આ બે વસ્તુ છે, વધારે જોશે તો આપણે લખશું. પદાર્થની અંદર આપણે કયું જોશે? આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ.
कड़ी चूना द्रावण जे छे ई जोशे। हवे जो बे कसनळी छे, बन्ने कसनळीनी अंदर थोड़ा थोड़ा प्रमाणमां बेमां टोका सरखुं प्रमाण रहे ई रीते कैल्शियम हाइड्रोक्साइडनुं द्रावण जे छे एनी अंदर आपणे पहेला भरवानुं। मानी लो कि आपणी पासे आ पहेली कसनळी छे અને આ જે છે એ બીજી કસનળી છે, ક્લિયર? આ બંનેની અંદર સમાન માત્રામાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, સમાન માત્રામાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એમનું દ્રાવણ ભરેલું છે। એટલે હું લખું છું ભાઈ કે ભાઈ સી એ ઓ એચ ટ્વાઇસનું દ્રાવણ, રેડી? આ કસનળીને હું કહી દઉં છું એ, આ કસનળીને કહી દઉં છું બી। હવે કરવાનું શું છે? આપણી પાસે જે પિચકારી જે છે એ પિચકારીને તમારે આની અંદર રાખવાની, આ ભાગની અંદર, અને ઉપરનો ભાગ કાઢી અને ટૂંકમાં આની જે અંદર પ્રેશર હશે તમારે આની અંદર હવા નાખવાની, પિચકારી એની અંદર તમે નાખશો એટલે આની અંદર જે હવા હશે એ હવા આની અંદર જે દાખલ થશે અને તમને ટૂંકમાં આ રીતે પરપોટા જે છે એ જોવા મળશે, રેડી? એટલે હવા દાખલ થાય તો હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો હશે જ, રેડી? કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આના સંપર્કમાં આવે સીએઓએચ ટ્વાઇસના, એટલે આ દ્રાવણ જે છે એમનો રંગ જે છે એ દૂધિયો થશે। ઓકે, બંનેની અંદર દૂધિયો થશે પણ આપણે સ્પીડમાં કોણ થાય છે એ અહીંયા આપણે નોટ કરવાનું છે। પછી શું કરશું? આની અંદર આપણે એક સ્ટ્રો વડે, આપણે અહીંયા સ્ટ્રો રાખશું એક, અને સ્ટ્રોની મદદથી તમે અહીંયા હવા ફૂંકશો તો હવા આપણે જે બહાર કાઢીએ છીએ હવા એની અંદર તમે નાખો તો હવાના ઉચ્છવાસ થયો આપણો, તો ઉચ્છવાસની અંદર જે હવા છે એની દાખલ કરશો એટલે અહીંયા પણ પરપોટા જોવા મળશે। હવે અહીંયા કયો વાયુ છે આપણને ખબર નથી, બરાબર? એ જ સાબિત કરવાનું છે કે એ કાર્બન ડાયોક્સાઇડ છે। તો આની અંદર પણ, આ બંનેની અંદર, આમાં તો રંગ દૂધિયું થઈ ગયું, થોડોક સમય થશે એટલે આની અંદર પણ જે છે એ દૂધિયું આ દ્રાવણ થઈ જશે। આ બંનેમાંથી પહેલાં દૂધિયું કોણ થાય છે અવલોકન કરો, તો અવલોકન કરતાં જણાશે કે આપણી જે બી કસનળી જે છે આ બી કસનળીની અંદર દ્રાવણ જે છે એ ટૂંકમાં વધારે ઝડપથી જે છે એ દૂધિયો રંગ ધારણ કરી લેશે। તો આનો મતલબ એવો થયો કે આની અંદર જેટલો કાર્બન ડાયોક્સાઇડ હશે એના કરતાં આની અંદર કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેવી હશે વધારે, કારણ કે આ તો જે છે પ્યોર હવા છે, પ્યોર હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.01 કે 0.02 સમથિંગ હશે, તો આની અંદર ઝડપથી દૂધિયો રંગ બની ગયો, એનો મતલબ એવો થયો કે આપણે જે હવા ફૂંકેલી છે હવાની અંદર વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન ટૂંકમાં હોવો જોઈએ। તો એના પરથી સાબિત થાય કે આપણે જે ઉચ્છવાસ કાઢીએ છીએ એ ઉચ્છવાસની અંદર કયો વાયુ હશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે, ક્લિયર? ચાલો, આ પહેલી પ્રવૃત્તિ થઈ। હજી એક પ્રવૃત્તિ જોઈએ, એનો હેતુ આપણે લઈએ કે ભાઈ આથવણની પ્રક્રિયા છે, આથવણની પ્રક્રિયા આપણે કોને કહી શકીએ, ખાસ કરીને ઇડલી ઢોસા એને એમને મૂકી રાખો એટલે એમની અંદર અમુક પ્રકારની ફૂગ એની ઉપર લાગશે, ફૂગ લાગે એટલે આથો, મતલબ કે ચીકણું થઈ જાય થોડોક, એનું જે તમે લિક્વિડ બનાવ્યું હોય થોડોક ચીકણું થઈ જાય, તો આ પ્રક્રિયા જે છે એ આથો આવવાની ક્રિયા છે। તો આ આથો આવવાની ક્રિયા જે છે, આ આથવણની ક્રિયા જે છે એમના અંતે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે, આથવણની ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે, આ આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે। આની અંદર પણ આપણે સેમ પ્રોસેસ કરશું, હવે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એટલે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તો જોશે, કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ પ્રત્યે વધારે સંવેદનશીલની અંદર આપણે સાધનો કયા જોશે, સાધનોની આપણે વાત કરીએ, સાધનોની અંદર જોવા જઈએ તો આપણે અહીંયા પણ બે કસનળીની આવશ્યકતા હશે, બે કસનળી જોશે, ક્લિયર? બે કસનળી પછી આપણે વાત કરીએ તો આમની અંદર કાચ જે છે એ કાચની ટૂંકમાં વક્રાકાર નળી હોય એવી વક્રાકાર નળી જે છે એમની આવશ્યકતા હશે। બીજા નંબર પદાર્થો કયા જોશે,
पदार्थ नी अंदर आपणो एक पदार्थ तो फिक्स छे के भाई CaOH ट्वाइस जे छे एमनुं द्रावण अहींया आपणे आवश्यक छे। CaOH ट्वाइस नुं अहींया द्रावण आवश्यक छे। बीजा नंबर नी आपणे वात करीए तो આથવણની ક્રિયા થતી હોય એવું કુક દ્રાવણ આપણે લેવું પડશે, નલી આથવણની ક્રિયા ફળોની અંદર વધારે થાય, દેશી દારૂ બનાવવાની પ્રક્રિયા જે છે એ પ્રકારની આથવા હોવાની ક્રિયા જ છે, તો ફળોનો રસ છે એના ઉપર આથવણની ક્રિયા ઝડપથી આવશે, એટલે અહીંયા કોઈ ફળોનો જે છે એ રસ લેશું, ખાસ કરીને બગડેલા ફળો હોય તો એની અંદર વધારે ટૂંકમાં આથવા હોવાની ક્રિયા થશે। ઓપરેટ આટલી વસ્તુ જે છે એ આપણે અહીંયા લેવાની છે। ચાલો, અને આથો ઝડપથી આવે એના માટે આપણે ઈસ્ટ પાવડર રાખશું, ઈસ્ટ જે છે એ ફૂગ છે, જેથી કરીને આથો જે છે એ ઝડપથી આવે। રેડી? ચાલો, તો હવે આની અંદર કરશું શું? પહેલા તો એક કસનળી લઈએ, બરાબર, અહીંયા બીજી કસનળી રાખીએ। આ એક કસનળી જે છે, પહેલી કસનળીની અંદર હું રાખું છું ભાઈ આ ફળોનો રસ જે છે એ, ફળોનો રસ હું એની અંદર ભરું છું, બરાબર, અને એની અંદર આ ઈસ્ટ પાવડર જે છે ઈસ્ટ પાવડર એની અંદર નાખું છું। હવે આને કાણા, એક કાણાવાળો બૂચ અહીંયા જોશે, એક કાણાવાળા બૂચની મદદથી આખું હવા ચુસ્ત કરી દેવાનું છે, અને એ એક કાણામાંથી આપણી જે કાચની વક્રાકાર નળી જે છે એ દાખલ કરવાની છે। હવે આની અંદર બીજી કસનળીની અંદર હું ભરીશ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ। આ જે છે એ શું છે ભાઈ? CaOH ટ્વાઇસનું દ્રાવણ છે। આની અંદર શું છે? તો કે ફળોનો રસ છે અને ઈસ્ટ છે, અને આનો બીજી જે છેડો જે છે એ આની અંદર આપણે દાખલ કરાવશું। અહીંયા પણ એક કાણાવાળો બૂચ હોય તો ચાલશે, તો ન હોય તો પણ ચાલે, આવશ્યકતા છે નહીં, ક્લિયર? તો આ પ્રકારની પ્રોસેસ કરવાની છે। હવે જો અત્યારે માનો કે એક કાણાવાળો બૂચ હોય એટલે આની અંદર હવા સંપર્કમાં નહીં હોય, હવા સંપર્કમાં નહીં એટલે દ્રાવણનો રંગ પહેલાં જેવો હોય તો એવો જ રહેશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો દ્રાવણ। હવે જેવી અહીંયા તમે આ ઈસ્ટ નાખી હોય, થોડી ઘણી પ્રોસેસ થઈ હોય, તો તમને જોવા મળશે કે થોડા સમય પછી આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ દ્રાવણ તમને દૂધિયું થયેલું જોવા મળશે। તો દૂધિયું ક્યારે થાય છે? જ્યારે એને કાર્બન ડાયોક્સાઇડ મળે ત્યારે। તો આ બંને પાત્ર હવા ચૂસ છે, એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો અને આ નળી મારફતે જે છે અહીંયા આવ્યો અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના સંપર્કમાં આવ્યો, જેના કારણે દ્રાવણ જે છે એમનો રંગ અહીંયા કેવો બને છે? દૂધિયું। તો આ પરથી સાબિત કરી શકીએ કે આથવણની ક્રિયા જે છે એમના અંતે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે, ક્લિયર? તો આ બે પ્રવૃત્તિઓના આધારે આપણે પૂરું સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉચ્છવાસની ક્રિયા માટે ઉત્પન્ન થાય છે। તો આ વાત થઈ શ્વસનની। હવે જુઓ, દરેક સજીવો જે છે, મેં તમને એ સ્ટાર કરાવ્યો ભાઈ, દરેક વખતે ઓક્સિજન વાયુ જે છે એ હોવું આવશ્યક નથી। કેટલાક સજીવો એવા છે કે ઓક્સિજન વાયુનો ઉપયોગ કર્યા વગર પણ શ્વસનની પ્રક્રિયા કરે છે, અને કેટલાક સજીવો એવા છે કે ઓક્સિજન વગર જે છે એ શ્વસનની પ્રક્રિયા કરી શકતા નથી। તો આમના આધારે શ્વસનના બે પ્રકાર પડે કે ઓક્સિજન વાયુનો ઉપયોગ થતો નથી અને ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે, જેમાં થતો ન હોય એવા શ્વસનને કહેવાય અજારક શ્વસન, અને જે શ્વસનની પ્રક્રિયાની અંદર ઓક્સિજન વાયુનો ઉપયોગ થતો હોય એવા શ્વસનને કહેવાય ચારક શ્વસન। તો આ બંને પ્રકારો જે છે એમની વિગતે ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું। ત્યાં સુધી વિડીયો લેક્ચર્સ જોતા રહો। ઓલ ધ બેસ્ટ।